સુરક્ષામાં દારૂ નિલમ છેલ કોઈ નવી વાત નથી, ત્યારે શહેરના બધા જ વિસ્તારોમાં દારૂ છૂટતી જ મળી જ જાય છે, એમાં પોલીસને હાથે કેટલી વાર ખેપ પણ ઝડપાય છે. શહેરમાં ખેપિયાઓ પોલીસે નાક નીચેથી દારૂ લઈ જતા હોય છે, ત્યારે ડીસીપી પોલીસને વધુ એક સફળતા મળી ગઈ. પોલીસ સરહદ રોજા વિસ્તારમાં રેડ પાડી દારૂની એક ખેપ ઝડપી, બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે સરહદ દરવાજા રાજીવનગરની પાછળ મેવાડા પાર્કિંગની ખુલ્લી જગ્યામાં દારૂનો કારોબાર ચાલી રહ્યો છે. બુટલેગરો ત્યાંથી દારૂની હેરાફેરી માટે ટેમ્પાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. રેડ દરમિયાન વડોદરા પ્રિયંકા સિટીમાં રહેતો સમાધાન ઉર્ફે શંભો ભગવત પાટીલ, ભરત પાટિયા મગોમાં રહેતો મહેન્દ્ર છગન મેવાડા નામના બુટલેગરો ભાગવામાં સફળ રહ્યા. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના સુરત દરવાજામાં રહેતો શિવલાલ પન્નાલાલ માળી, નરેન્દ્રકુમાર તિલારામ લોહાર, લિંબાયત શિવાજીનગરમાં રહેતો નરેન્દ્ર સતીશ પાટીલ નામના બુટલેગરો અંગે હાથ ઝડપાઈ ગયા. પોલીસે બે ટેમ્પામાંથી 3.98 લાખની વધુની 3,984 નંગ દારૂની બોટલ મળી આવી છે. પોલીસે આ ત્રણેય બુટલેગરોની ધરપકડ કરી દારૂનો જથ્થો, બે ટેમ્પા, 3 મોબાઈલ ફોન વગેરે મળી 11.28 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ વિટનેસ, સુરત.